ભીમે એક માના હો વધેરવાની બાધા રાખી હતી. મેં હાથ માના હાથ વધેરવાની માનતા માની છે. હાચો મરજ જોવાના મારા વર્ષોના ઓરતા માસ્તરે પૂરા કર્યા. બાકી આખી જિંદગી મારા નમાલા જોયા છે. મેં મારી આખી જિંદગીમાં એવી છોકરી ભાળી નથી. એ છોકરી જે રીતે જીવે છે એને 100 સલામ છે. જયસિંહ માસ્ટર તારા વખાણ કરતા હતા. તે હું કહેતા હતા એજ કે ગૌરી જેવી છોકરી મહાદેવ પૂજે એ કેમનું સંત થાય. તમારી જાતથી મહાદેવ ના પૂજાય, દેવ ભ્રષ્ટ થઈ જાય. ને આ તમારો ચુંગી પિતા ગામની છોડીઓ પર નજર બગાડતા ચેલકાથી એ મંદિર નહીં અભડાતું. મારાથી તમારું મંદિર અભરાય છે. તારે ઈને હું કરવા ગોધી રાખો છે ઈની મને ખબર છે. આ જસ્યાન મારી હારે લઈ જાઉં તો તારા વૈતરા કોણ કરે? બોલ, આ તારી ફઈ જોડે જવું તારે? ચ્યાં? જો તે ઈના ગોમ પીપળજ. હું કરવા? જસ્યા, આમાં હું તને વૈતરું નહીં કરાવું. ભગવાને તારામાં કેટલી બધી બુદ્ધિ મેલી છે. અહીંયા નક્કામો વપરાઈ જતા જોઉં છું ને તો મારું હૈયું કકડે છે. ત્યાં ગામડે મિશનની સ્કૂલ છે, ઈમાં તને ભણાય, મોટો માસ્તર બનાય. બોલ, મારી જોડે આવું છે ને? મારી હામે હું જુએ છે? ભણવાની ઈચ્છા હોય તો જતો રહે છી. ચારે ના કરવાનું છે? હવડે જ. જલ્દી તૈયાર થઈ જા, અને કલાક તો લાગશે જ. હું જઉં છું, હું જવાનો જ હતો. પહેલો મોકો મળે ને તરત. હગી માને હરખી સ્કૂલ વગરના ગોમમાં મને રોકે એવું કોઈ નહીં. કોઈ નહીં જેને વિદાય આલવી અઘરી પડે. ખાલી એક જણ છે. લે જસિયા, તું માસ્તર થવાનો મફત? હું જઉં? તે મને હું લેવાનું પૂછે છે? તો બીજા કોને પૂછું? ને બીજા કોઈની ચિંતા નથી મને. લે, તે તન મારી હું ચિંતા છે મફત? હું તો આ રહી ખાઈ પીને જાડી થઈશ. તું તાર જા, ભણ ગણ ને મોટો માસ્તર થા. હું તો અહીં જ રહેવાની છું ને. આ તારા સંજોગ જ પગમાં બેડિયો બને છે, બાકી કાંઈ રોકથામ નથી. ને હું તને આવી મેલીને જઉં? જસિયા, તું જઈશ ને તોય હું આવી જ રહેવાની, અને તું નહીં જા ને તો એ કઈ બદલાવાનું નહીં. ચારને કરવાનું છે આજ અવડે જ. લે તો ઉભો છું, લાય માર કંથારા. માર કંથારા લાય. ક્યાં ખીચામ ભર્યા છે? પછી ક્યારે ખાવા મળશે મફતિયા? લાય લાય લાય. મગનિયા, તારો ભાઈ પણ ચો રહી ગયો. હારા, હું કરે છે ગાંડા? લે આ ગૌરીને આલી દેજે. શું છે કંથારા? ચાલ મગા, હું જાઉં. Thank you.
જવા દો કાકા. નથી સમજાતું ઘડનારે શા હાતર મન ઘડી, ન ઘડી તો ઘડી, પણ આ સમજણ શું કરવા આલી. જવરી ચંચળી અંબી હવ કે છે, હયું તાર એકલી છે. હાચું તો ખબર નહીં, પણ એમને નહીં એવું કંઈક તો મારે છ જ, નહીતર આટલી દવધા ના હોત. આમ બધું સમજું છું, સ્વીકારું છું, પણ કોક કોક વાર અંધારી ધબ રાતે આંસુ ઉઘડી જાય, તાર ચર ચર મારા ડલદા ઉપર ડામ દેવાતા હોય, એવી વેઠી ના જાય એટલી બળતરા થાય છે. જાણે હૈયે દવ લાગ્યો, નાક ઓઢણી દેવી પડે, ગંધ આવે ગંધ. ડામથી બળતા મારા હૈયાના માંસની વેરાયેલા કાળજામાંથી ખૂન ટપક, ને એના રાતા બંબોર ટેપા કાનમાં કળાવા લાગ. રૂવાડે રૂવાડું ઝાટકા નાખ, કોની બાતમાં હમૈન માર છાતીના હણકા દાબુ. મારા મનમાં એવો કોઈ આકાર જ નથી ઉગતો, કરતારને ઘણું કગરું છું. કોક તો રંગરૂપ આલો દેવતા, એના આશરે મારા ભેકાર મનને મલપાવું. હવે નથી ચીરવાતા આ ઝાંઝવા ઝાંઝવા ઝાંઝવા. હવે નથી ચીરવાતા ઝાંઝવા ઝાંઝવા ઝાંઝવા. થોભો સાહેબ, ઉભા તો રહો, આયા એવા જ ચાલે. ના હાલું તો શું કરું, હું તો મિશનિયો, તમારા વ્યવહારમાં અમને શી કહેતા કેમ પડે? ચમ માદેવારી વાતે તો મારા પડખે ઉભા રહ્યા હતા, મારી હામુ બે ઘડી નહીં ઉભારો. તમારો આભાર માનવો જ સાહેબ. ચમ એક તો મારા માટે, અને બીજું મોહલ્લામાં તમે જે મદદ કરી એના માટે. જે મોહલ્લામાં તું રહેતી હોય એ મોહલ્લામાં હિંમતની કમી ના હોય તો હું તમારા દેગડા સાહેબ.
મારી ભરી હેલ તમે ઉતારી જ સાહેબ. ધરમ કરમ હું જાજા જાણતી નથી, પણ આ ઘરની સાખે ખાલી એટલું કહું છું કે ગળું ભરીને ગાયું છે. ઘરની કનેરીની ઝૂલ મારા માથાની મૂલ, એ મૂલ સાચવજો સાહેબ. ને વાતે ગાતે મને તેડી જજો. સિંહ રાઠોડ, ટપાલ લેજો. શ્રી જયસિંહ રાઠોડ, નાગપુર મિશનમાં પાદરી થવાની ટ્રેનિંગ માટે તમારી પસંદગી થઈ છે. આથી તમને આદેશ છે કે 10 દિવસમાં વડોદરા મિશન મથકે પહોંચી જવું અને આ અભ્યાસ માટેની તમારી સંમતિનો પત્ર તાત્કાલિક મોકલી આપવો. મિશન મથક વડોદરા. જરાસુક દીઠુને ગોઠિયાઓને ભૂલી ગયો? કૌરી ફોઈ તારી વાટ જોવે છે. ને કેવડાયું છે કે હંદેહો મળતા પહેલી ગાડી પકડીને પાછું આવો, ને જો હંદેહો મળતા એક ટંક ખાવા રોકાયો તો ગૌરી ફોઈનું મરેલું મોડું જોઈશ એવું કેવડાયું છે. લે મગા, લે તને કઈ ખબર નહીં? આ હોમીવાર કહું છું, નહીં જાણકારી. લે એમ નહીં, પણ આટલા દાડામાં ગોમમાં કઈ બન્યું તું? કઈ બીજી ત્રીજી જાણકારી ખરી તને? તને કીધું તો ખરા, નહીં જાણકારી. ગૌરીએ કીધું કે તને લઈ આવ, તે હું આવી ગયો. તે ગૌરી આવ કીધું ત્યારે એનું મોઢું છે એવું હતું? ગૌરીનું છ એવું જ મોઢું હતું. હવે વધારે એકે અક્ષર પૂછતો નહીં, હમણાં કલાકમાં જ પહોંચી જવાના છીએ. તોય મને એમ થાય છે કે ફોઈને ત્યાં રહેતા રહેતા મેં પણ સપના જોવા માંડેલા કે અંગ્રેજી ભણીને એક દિવસ સૂટ બૂટમાં વટ પડે એમ ગોમમાં આવીશ ને સૌને આંજી દઈશ. પણ ગૌરીના વાલના વળગણે હું પાછો વમણમાં ખેંચાઈ આવ્યો. કોઈ વસ્મી વિપદાવાના આમ ગૌરી મને ના તેડાવે. ભલે મારા ભવિષ્યના બાળને તાળા મારવા પડે, તોય હું ગૌરીની મદદ કરવા જીવ સોતો ઝંપલાવી દઈશ. ગૌરી તું ચમ આટલી ઉદલાઈ રહી છે? ગૌરી તું ચમ આટલી ઉદલાઈ રહી છે? હા નફટ, તને તો કઈ જાણે અડકતું જ નહીં, અને હું તારા વગર અડધી અડધી થઈ જઈ, અને તું પેલા અજગરની ગોડર ટાઢો દાળ થઈને ઉભો છે. અલા પેલું ડોબું ગમાર બદલે ન એ બે દાડા હોરાય છે. કશું સમજણ પડે એવું બોલ ને. આશા ચાળા ચટક લઈ બેઠી છે ને આખા રસ્તે ચિંતાને મારે અધમુઓ કરી નાખ્યો. મને એમ થો જા હતા નહાડ્યો. હારું હવ અક્રેસ નહીં, લહેડ હવ અંદર મજુસવારી ઓરડીમાં શાંતિથી બધી વાત કરું. છેવટે મન મારા મનનો માણીઘર મળી ગયો. જસ્યા, તારો માણીઘર? એમ ઓચિંતાનો ચોથી ટપકી પડ્યો. લે ધાર તો કોણ હશે? જો ગૌરી, આ મુખાણામાં વાત ના કર, જે હોય એ ચોખ્ખે ચોખ્ખું ને ફટાફટ કહેવા માંડ. તને જ ખબર તે મારું ચેટલું બગાડ્યું છે. તારા ચિયા રાજપાટ રોળે જે મારા રોયા, આયો તારનો બહેનો જ થતો નહીં, અવડે નવડે પાછો ફર નેધણિયા. અલા ઉપર ઉપર ઉપર
એમ કરતા શીનો જવા દઉં, ખૂબ ખૂબ વાલ કરું, ગરમ ગરમ ખીચડી ખવડાવ, હેડ. જશિયા, મેં આમ તો અચાનક તેડાયો તે તું ગભરાઈ ગયો. તને એમ કે મારું હારું કોઈ દાર થાય જ નહીં ને? તું તારી ગત્યા કર, મારું ચિત્ત તો તારામાં જ ચડ્યું છે. મારી આશા તો તું મેલી જ દેજે ભાઈ, હું તો આખે આખી પાકી થાપણ થઈ જઈ છું. જુગાડ તો કર. જન્મો જન્મ જે મને ખાતર ગાગરબેડા પૂજ્યા હતા એના દીદાર થઈ જ્યા જશિયા. નર તો ઘણાએ જોયા પણ માસ્તર સાહેબની હેઠે હંધાએ હેઠે. કોણ માસ્તર? એ જ જેણે માદેવાળી બાબતે મારી મદદ કરવાની વાત કરેલી. જયસિંહ માસ્તર? ઘણા વર્ષો પછી ભગવાને મારી હામું જોઈ જશિયા. જયસિંહ માસ્તરે મારી હેલ ઉતારી. એથી અટકું બીજું શું જોઈએ મારે? મરદ માણસ છે મારે જોઈતો તો ને એવો જ. વર્ષોનો વેરો તોડી કાઢ્યો ને નમાલી કોમને બેઠી કરી. પણ એ તો મિશન. તમારું મિશન ને અમારો ભગવાન બે અઘરા છે જશિયા. હું તો સહેલી ને સટ વાત સમજુ. એમણે મારી ભરી હેલ ઉતારી છે ને હાચા માણસ વગર કોઈ ભરી હેલનો હકારો ના ભર. હાચી વાત કે નહીં જશિયા? સમજસ, તન ચોક આટો વાગ્યો છે. આ રમતમાં હું તારી પરણેતર બની પણ આખી જિંદગી તન કોટે વગાડીને થોડી જવાની હતી. તારે ભણી ગઈને માસ્તર નહીં થવાનું. આ ઉકા ભરવા તન તેડાયો છે મેં. તારે મારી વાર કરવાની છે. લે હેડ હવે હયું ખંખેરીને હાપ દો થઈ જા. જો આ માસ્તર વાળી વાત તારે જ પાર પાડવાની છે. એટલે એમ કા વાત? એક માસ્તર, બીજી મું, અંતિ જો કુવો, તૈણ જ જોણતા હતા. આ ચોથા તે જોણી. હવે તું માસ્તર કને જા અને આ વાતનો કઈ નિવેડો લાય. પણ હું કહું માસ્તરને? એ તો બારી મને હોતું નહીં. એમ કહે જશિયા, માસ્તરને કાગળ લખ. પણ કાગળમાં શું લખું? કઈ બી લખ ન મારા વતી. એમ ના લખાય ગૌરી, તારા મનમાં હું રમતું હશે મને શી ખબર પડે. એમાં કશી મજા ના આવે. આવ લાંબીઓ ન તો બધી મજા આવે. એમ કર, હું બોલું ને એ તું લખ. બોલ હવે. તું શરૂ કર ને પછી હું બોલું. પણ શરૂમાં શું લખું? ચમ, તારી હગલી સુમલીન હું લખતો તો એવું વળી. સુમીની વાત જુદી છે, આ માસ્તર છે ડોબી. ના લખ, સુમલીન જે લખતો તો ને એ જ લખ. સુમીને તો મારી વાલી સુમી. મારા વાલા માસ્તર સાહેબ. એટલે આ તો કેવું લાગે. હવે તાર કાગળ લખવો છો? હા લખવો તો છે પણ કઈ હારું ગુજાડ ને. હારું બોલું અને તને એમાંથી જે પસંદ પડે લખીએ. લે હેડ બોલવા માન. રાજમાન રાજશ્રી જયસિંહ રાઠોડ. સેજે હારું નહીં લાગતું. શ્રીમાન સાહેબ શ્રી જયસિંહ ભાઈ. ભાઈ ભાઈ ચમ? માનવંતા માસ્તર સાહેબ. છેલ છોગાલા સાહેબા. ચલ હટ ભવૈયા.
મારા મનના માનીલા પ્રાણનાથ. હટ, ભૂતનાથ જેવું લાગે છે. હવે છેલ્લું વધ્યું છે. બોલ બોલ. મારા દિલના રાજા. છેલ્લું એ આવું કાઢ્યું તે. તો લે હવે તારે તું જ લખ. મિશન વાળા માસ્તર સાહેબ, કૌશમાં લખ. મારા આયખાના આધાર, હવે મારો તોય ને તારો તોય, ગૌરીને એક તમારો જ આધાર છે. અહીં અમાર પંચવાળા ન તા તમાર મિશન વાળા, બે હોબાળો કરશે એની જાણ છે મને. એટલે જ કહું છું કે તમારે એક જ બોલે અડધી રાતે નેકરી પડીશ. હકમ કરો મારા સાહેબા. તમારી ભવો ભવની ગૌરી. વાહ વાહ વાહ. ચાલ હવે જલ્દી કર, જલ્દી આલી આઈ ચિઠ્ઠી.